આઈપીએસ અધિકારી સામે ગંભીર આક્ષેપ આઈપીએસ સામે પચાસ લાખની છેતરપિંડીના આક્ષેપ વડોદરાના તાત્કાલીન કમાન્ડર સામે છેતરપિંડીના આક્ષેપ સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડીના આક્ષેપ વડોદરાના આસિસ્ટન્ટ કુક સહિત દસ લોકો સાથે છેતરપિંડી રૂપિયા પચાસ લાખના ઉઘરાણા બાદ આઈપીએસ નોકરીના બહાના બતાવતા અનેક રજૂઆતો બાદ પણ નાણાં કે નોકરીના મળતા રજૂઆત ગૃહ રાજ્યમંત્રી ડીજી સહિતને રજૂઆત કરાઈ આઈપીએસની પત્નીનો પૈસા અંગે વાતચીત કરતો વિડીયો સામે આવ્યો આવતા અરજદારો રજૂઆત લોકોએ મને કીધું કે આ કાયમી નોકરી છે એટલે આ લોકોને પાંચ લાખ રૂપિયા આપવા પડશે એટલે દસ માણસોના મારી જોડે પાંચ લાખ લે કે પચાસ લાખની માંગણી કરી હતી એ પછી મેં આ લોકોને પાંચ લાખની સગવડ કરવા માટે કીધું હતું આ લોકોએ મને પહેલાં તબક્કામાં પાંત્રીસ લાખ રૂપિયા ભેગા કરીને દસ માણસો થઈને આપ્યા હતા અમારી માગણી છે કે અમારા પૈસા અમને પરત આપી દે અને આ માણસો મારો જે જીવ ખાય છે એમાંથી મને છૂટકારો મળે